હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો સાથે ચેવડાનો મસાલો. મકાઈના ચેવડામાં તેલ ખૂબ જ વપરાય છે, તે ખૂબ જ ઓઇલી થાય છે, સાથે બહાર જેવો ટેસ્ટી નથી બનતો. તો તે બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે પૂરી રેસીપી એન્ડ સુધી ચોક્કસથી જોજો. તો ચલો ટિપ્સ અને ટ્રિકની સાથે રેસીપીની શરૂઆત કરીએ, અને ન્યાઝ હોમ કિચનની નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો. સૌથી પહેલાં આપણે મકાઈના ચેવડાનો મસાલો રેડી કરીશું, જેથી આપણો મકાઈનો ચેવડો પણ બહાર જેવો જ ટેસ્ટી બને. તો તેના માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક એક કરીને જોઈ લઈએ. એક પેન લીધો છે, તેની અંદર આપણે તેજપત્તા એટલે કે તમાલપત્ર લઈ લઈશું. સાથે આપણે એક ચમચી જેટલું જીરું લીધું છે. હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું વરિયાળી લઈ લઈશું અને એક ચમચી જેટલા ધાણા લઈ લઈશું. સાથે આપણે તેની અંદર તજનો ભૂકો બનાવીને લીધો છે અને 2-3 નંગ જેટલા લવિંગ લીધા છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પેનની અંદર મૂકી દીધા પછી આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ અને એકદમ સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી લઈએ. જ્યાં સુધી તે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને ધીરે ધીરે શેકી લેવાના છે. તો તમે જુઓ, આ રીતે સરસ રીતે આપણે તેને શેકીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને ઠંડા થવા દઈએ અને મિક્સરની અંદર સરસ રીતે ક્રશ કરીને તેનો પાવડર રેડી કરી લઈએ. તો તમે જુઓ, આપણો પાવડર સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે તેને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી આખા મસાલા કોઈ રહી ગયા હોય તો તે નીકળી જશે. તો આ રીતે આપણે તેને ચાળણીની મદદથી સરસ રીતે ચાળી લેવાનો છે. જે મસાલો ચાળણીની અંદર વધ્યો છે તેનો ઉપયોગ તમે બિરયાણી બનાવતી વખતે યા તો કોઈ વખત આખા મસાલાની જરૂર હોય તેનો ઉપયોગ તેમાં કરી શકો છો. હવે આપણા આખા મસાલા સરસ રીતે ક્રશ થઈ ગયા છે, તો તેની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને ચેવડાનો મસાલો રેડી કરી લઈએ. તો તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. સાથે આપણે તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કર્યો છે. ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર 1/2 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર અને તીખાશ માટે લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ખટાશ માટે લીંબુના ફૂલના બદલે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું. તો તમે જુઓ, એકદમ સરસ રીતે આપણો ચેવડાનો મસાલો રેડી થઈ ગયો છે. બહારનો જે ચેવડાનો મસાલો હોય છે તેમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, આપણે તેના બદલે અહીંયા આમચૂર પાવડર વાપરીશું. આ ચેવડાનો મસાલાનો ઉપયોગ તમે બીજા કોઈ પણ નાયલોનના પૌવાનો ચેવડો બનાવતા હોય યા તો જાડા પૌવાનો ચેવડો બનાવતા હોય તેમાં પણ ઉપયોગ કરી શકો છો. તો ચલો, હવે આપણે મકાઈના પૌવા લઈ લીધા છે, તેને સરસ રીતે ફ્રાય કરી લઈએ. તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેલ ઓછું વપરાય અને ઓઇલી ના થાય તેના માટેની મારી એ ટિપ્સ હતી કે તેલ ગરમ થાય ત્યારે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી તેલ ઓછું વપરાશે અને આપણો ચેવડો ઓઇલી પણ ના થાય. હવે આ રીતનું જે ઝારો મળતો હોય છે તે ઝારો આપણે તેલની અંદર એડ કરી દઈશું અને ધીરે ધીરે આ રીતે મકાઈનો ચેવડો એડ કરતા જઈશું. આ રીતે ઝારાની સરસ રીતે હલાવીને બધું તેલ આપણે કાઢી લેવાનું છે અને પછી એક પ્લેટની અંદર લઈ લઈશું. આ રીતે આપણે ધીરે ધીરે બધા મકાઈના પૌવાને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે, જેથી તેલ પણ ઓછું વપરાશે અને તે ઓઇલી ના થાય. તમારી પાસે જે પણ ઝારો અવેલેબલ હોય તેનાથી આ રીતે તમે મકાઈનો ચેવડો સરસ રીતે ફ્રાય કરી લેજો. તો તમે જુઓ, એકદમ સરસ એવો મકાઈનો ચેવડો તળીને રેડી થઈ ગયો છે. આ રીતે મકાઈનો ચેવડો તળશું તો તે ઓઇલી પણ ના થાય અને તેલ પણ ઓછું વપરાય. તમે કોઈ પણ મકાઈનો ચેવડો તળતા હોય, પૂરી તળતા હોય તો થોડું મીઠું એડ કરી દેશો તો તેલ ઓછું વપરાશે અને તે વસ્તુ ઓઇલી નહીં થાય. હવે આપણે ચેવડાની અંદર કલર માટે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી દઈશું. હવે આપણે તેને હાથની મદદથી સરસ રીતે હલાવી લઈએ. સાથે આપણે જે ચેવડાનો મસાલો રેડી કર્યો છે તે પણ સરસ રીતે ભભરાવી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ. હવે આપણે તેની અંદર વધારે ટેસ્ટી બનાવવા માટે તળેલા શિંગદાણા એડ કરી દઈશું. તમને જેટલા શિંગદાણા ગમતા હોય તેટલા એડ કરી દો. સાથે મેં લીમડાના પાનને પણ તળીને રેડી કરી રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ.
આપણો મકાઈનો ચીવડો રેડી થઈ ગયો છે. અસલ બહાર જેવો ટેસ્ટમાં લાગે છે અને ખૂબ જ ઓઇલનો પણ ઉપયોગ નથી થયો એટલે ઓઇલી પણ નથી દેખાતો. તો તમે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, આ ટિપ્સ અને ટ્રીક ફોલો કરજો, ચોક્કસથી ચીવડાનો મસાલો પણ ઘરે બનાવજો અને આ રીતે બનાવશો તો તમારો ચીવડો પણ બહાર જેવો જ લાગશે. તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો. ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે.